more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. દાહોદના ચકચારી વિરલ શેઠ મર્ડર કેસનો ચુકાદો આવતા જ વિરલ શેઠના પરિવારને ન્યાય મળ્યો હતો. ગોદી રોડ ઉપર રહેતા વિરલ રમેશચંદ્ર કાળીદાસ શેઠ આરોપી દિલીપ દેવળના મિત્ર હોવાના કારણે તેઓના પત્ની ઉષાબેન સાથે દિલીપ દેવળના શારીરિક સંબંધ હોય, જેમાં મોતને ભેટનાર વિરલ શેઠ આરખીલી રૂપ હોય તેમ કરીને આરોપી દિલીપ તેમજ તેનો મિત્ર સોનુએ ભેગા મળી વિરલ શેઠનું ગોદી રોડથી અપહરણ કરી અને પોતાની પાસેની માવજરથી વિરલ શેઠને માથાના ભાગે ગોળી મારી અને ખરેડી મુકામે આવેલી ખેતરમાં લાશને દાટી દીધેલાનું 5 દિવસના પોલીસ રિમાન્ડમાં આરોપી દિલીપ દેવળે જણાવતા પોલીસ સ્ટેશન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એલ કે ખરાડી તથા પંચના માણસો તેમજ વિડીયોગ્રાફર સાથે તમામને સાથે રાખી પ્રાથમિક પંચનામું કરી આરોપી દિલીપ દેવળે બતાવેલ જગ્યા ઉપર મજૂરો મારફતે ખોદકામ કરતા એક માનવ કંકાલ આશરે 5.5 ફૂટની ઊંડાઈથી મળી આવતા વિરલ શેઠના પિતાએ સાથે રાખતા કંકાલના કપડા પરથી તેમના પુત્ર હોવાનું ઓળખી બતાવતા વિરલ શેઠના પિતાએ આરોપી દિલીપ દેવળ વિરુદ્ધ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આજ રોજ દાહોદની સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી દિલીપ દેવળને 302 તેમજ 201ના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેમજ તેમના સહાયક મિત્ર અને ઉષાબેનને સેશન કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આજે દાહોદ મુકામે આરોપી દિલીપભાઈ ગૌસિંહભાઈ દેવળના હોલે ડેસાવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં એરેસ્ટ કરેલ અને એ દરમિયાન તેઓના ઇન્ટ્રોગેશન દરમિયાન દાહોદના વિરલભાઈના ખૂન કેસનો ગુનો ડિટેક્ટ થતાં તેઓએ કરેલ કબૂલાત આધારે વિરલના કંકાલ તેના ખેતરમાંથી મળી આવે જે કેસમાં તેઓ સામે ચાર્જશીટ કરેલ અને તે ગુનામાં આજરોજ સેશન કોર્ટ દાહોદે આરોપી ભાવસિંહ દેવલ દિલીપ ભાવસિંહ દેવલ નામોને 302 તેમજ 201ના ગુનામાં આજીવન કેદની સજા મૃત્યુ પર્યંતની કરેલ છે અને અન્ય 2 સહાયક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.